તો કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલ ને ગુજરાતી ટેકમાં દોસ્તો ઘણા સમયથી મારા મનમાં એક પ્રશ્ન થતો હતો અને એ પ્રશ્ન તો રેશન કાર્ડ બાબતમાં દોસ્તો આપણા ગામની અંદર જે સસ્તા અનાજ દરની જે દુકાન હોય છે કે જ્યાંથી આપણને સસ્તા દરે અનાજ મળતું હોય છે ત્યાં ઘણા બધા મોટા ગોટાળા થતા હોય છે ઘણા બધા મોટા કૌભાંડો થતા હોય છે ખાસ કરીને આપણને જે અનાજનો જથ્થો મળવાનો હોય છે તે કેટલો જથ્થો મળવાનો છે આપણે કેટલા પૈસા ચૂકવવાના છે કયા મહિનામાં કેટલું રેશન આપણને મળવાનું છે તે આપણને મોટા ભાગે ખબર હોતી નથી કારણ કે આ નવ્વાણું ટકા ગામડાઓ એવા હશે કે જ્યાં તમને તમારા રેશન માટેની પાકી રસીદ આપવામાં નહીં આવતી હોય તો દોસ્તો આ રસીદ પણ તમે આ એપ્લિકેશન હું તમને જે બતાવનો છું માય રેશન એપ તેમાંથી તમે તેની રસીદ મેળવી શકો છો તમને કેટલો જથ્થો મળવાનો છે તે જાણી શકો છો પ્લસ તમારે કેટલા પૈસા ચૂકવવાના છે તે પણ તમે ત્યાંથી જોઈ શકો છો તો દોસ્તો તમે જો પોતે જાગૃત થશો તો બીજાને પણ જાગૃત કરી શકશો જેનાથી આ કૌભાંડો જે થતા હોય છે ભ્રષ્ટાચારો જે થતા હોય છે તે ઓછા થશે તો દોસ્તો ઘણા દિવસથી મારા મનમાં એક આ પ્રશ્ન ચાલી રહ્યો હતો કારણ કે મારા પોતાના ગામમાં પણ આ વસ્તુ ચાલી રહી છે તો કેવી રીતે તમે દોસ્તો મા રેશન એપ્લિકેશનનો ઉપયોગ કરો છો તે હું તમને શીખવાડું તો સૌથી પહેલાં દોસ્તો તમારે પ્લે સ્ટોરની અંદર જઈને અહીંયા સર્ચ બારમાં લખવાનું છે માય રેશન ખાલી આટલું લખશો એટલે તમે જુઓ અહીંયા તમને એક એપ્લિકેશન જોવા મળશે માય રેશન એપ્લિકેશન તેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે ડાઉનલોડ કર્યા બાદ સિમ્પલી તમારે તેને ઓપન કરવાની છે દોસ્તો જેવી તમે તેને ઓપન કરશો એટલે જો આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે તેની અંદર દોસ્તો હું પહેલાંથી આની અંદર લોગ થયેલો છું પરંતુ તમે જેવું પહેલી વખત ખોલશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે જ્યાં તમારે સૌથી પહેલાં તમારું પૂરું નામ લખી નાખવાનું ત્યારબાદ તમારો મોબાઈલ નંબર લખવાનો અને ત્યારબાદ આ મોબાઈલ નંબર ચકાસો ત્યાં તમારે ક્લિક કરવાનું ત્યાં ક્લિક કરશો એટલે તમારી ઉપર એક ઓટીપી આવશે વેરીફિકેશન કોડ તે વેરિફિકેશન કોડ અહીંયા એન્ટર કરી અને મારી નોંધણી કરો ત્યાં તમારે ક્લિક કરવાનું ત્યાં દોસ્તો તમે જેવું ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે અને તમારી નોંધણી સક્સેસફુલ થઈ જશે ત્યારબાદ અહીંયા દોસ્તો તમે વાંચી શકો છો મોબાઈલ નંબર તો તમારો જે મોબાઈલ નંબર હતો તે તમારે નાખવાનો છે ત્યારબાદ અહીંયા ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે તે સિવાય દોસ્તો નીચે તમે જુઓ કે તમારી કોઈ મનપસંદ ભાષા હોય તે પણ તમે અહીંથી ચૂઝ કરી શકો જેમ કે ઇંગ્લિશ ગુજરાતી તો આપણે ગુજરાતી જ મોટા ભાગે રાખીશું કારણ કે આની અંદર ઘણી બધી વસ્તુ સમજવી જરૂરી છે જે તમે ગુજરાતીમાં સરળતાથી સમજી શકો તો અહીંયા હું સૌથી પહેલાં મારો મોબાઈલ નંબર એન્ટર કરી અને આપણે ઓટીપી મંગાવી લઈએ તો દોસ્તો તમે જોશો આપણી પર ઓટીપી આવી જશે તે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરવાનું છે ઠીક છે દોસ્તો ઓટીપી આવી ગયો છે તેવી પંચ્યાસી પંચાવન તો નાખી લે તેવી પંચ્યાસી પંચાવન ત્યારબાદ આપણે ઓટીપી ચકાસો ત્યાં ક્લિક કરીશું ત્યાં તમે જોવો ક્લિક કરશો એટલે તમે જોવો દોસ્તો આ ઇન્ટરફેસ આપણી સામે આવી ગયું છે ઘણી બધી સુવિધાઓ તમને અહીંયાથી મળે છે દોસ્તો જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે કારણ કે તમારા હકનું જે વસ્તુ તમને મળવાનું છે તે કેટલું છે કેવી રીતે મળે છે તે બધી જ ડિટેલ અહીંયા તમને મળી જાય છે સૌથી પહેલાં હું તમને બતાવવા માગીશ તમારો મળવાપાત્ર જથ્થો તો તમે જો અહીંયા એક વસ્તુ તમને જોવા મળશે આ બધા જ ઓપ્શન તમારા માટે ઘણા જ ઉપયોગી છે દોસ્તો દરેક ઓપ્શન તમે ચેક કરી લેજો પરંતુ આપણે જે ચેક કરવું ખૂબ જ જરૂરી છે તે છે મળવાપાત્ર જથ્થો તો તેના પર દોસ્તો સૌથી પહેલાં આપણે ક્લિક કરીએ તો તમે જુઓ અહીંયા તમારે તમારો પહેલાં મો જે રેશન કાર્ડનો નંબર હોય એ હોય બીપીએલ હોય કે કોઈ પણ હોય તમારું જે રેશન કાર્ડ છે તેનો આવો એક નંબર લખેલો હોય છે તે રેશન કાર્ડનો નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે ત્યારબાદ તેનું વરસ અહીંયા આવી જશે અને અહીંયા મહિનો કયા મહિનામાં તમને કેટલું રેશન મળવાનું છે તે તમે અહીંયાથી જોઈ શકો છો ઠીક છે દોસ્તો જેમ કે આ ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે તો ડિસેમ્બર અહીંયા સિલેક્ટ છે તમારે આગલા મહિનાના નવેમ્બરનું જોવું હોય કે તમને નવેમ્બરમાં કેટલું મળ્યું હતું તે ખરેખર તમને મળ્યું છે કે નહીં તે તમે અહીંયાથી જોઈ શકશો પરંતુ અત્યારે આપણે હાલ ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે તો ડિસેમ્બર ઉપર આપણે ક્લિક રાખીશું ત્યારબાદ આ તમને કેપ્ચા જે દેખાય રહ્યો છે તે પણ વીસ તે આપણે અહીંયા એન્ટર કરી લેવાનો છે તે પણ વીસ ત્યારબાદ દોસ્તો નીચે જો અહીંયા લખ્યું છે વિગત બતાવો ત્યાં તમારે ક્લિક કરવાનું છે ઠીક છે દોસ્તો તો દોસ્તો તમે જેવું ત્યાં ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડની અંદર જેટલા વ્યક્તિઓ એડ હશે તે વ્યક્તિ દીઠ જે કંઈ મળવાપાત્ર જથ્થો થતો હશે તેનું કુલ ટોટલ તમને અહીંયા જોવા મળશે જેમ કે દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે આખા ચણા એક કિલો ખાદ્ય તેલ સિંગ તેલ એક એક લિટર પછી ઘઉં આઠ કિલો ચોખા બાર કિલો તુવેર દાળ એક કિલો મીઠું એક કિલો અને ત્યારબાદ તેની ભરવાપાત્ર રકમ ત્રીસ રૂપિયા સો રૂપિયા પચાસ રૂપિયા એક રૂપિયો આ જે કોઈ રકમ છે તેનું ટોટલ પણ તમને ખબર પડવી જોઈએ કે તમારે આટલા પૈસા ચૂકવવાના છે અને તમને આટલું અનાજ મળવાનું છે ઠીક છે દોસ્તો આ ગમે તે આવતા મહિનામાં ઠીક છે દોસ્તો તો આ તમારે અહીંયાથી જાણી લેવું જોઈએ ત્યારબાદ માની લો કે તમને રેશનનો જથ્થો મળી ગયો તો તેની રસીદ શું છે તે તમે જોઈ શકો છો ક્યાંથી અહીંયા લખ્યું છે બિલ રસીદ ત્યાં આપણે ક્લિક કરીશું હજી દોસ્તો બારમા મહિનાનું મળ્યું નથી એટલા માટે અહીંયા જે બારમો મહિનો છે હું તમને આગલા મહિનાનું બતાવું કારણ કે નવેમ્બરમાં મને મળેલું હતું અનાજ તો આપણે નવેમ્બરને અહીંયા સિલેક્ટ કરી લઈશું ઠીક છે દોસ્તો તો હું અહીંયા નવેમ્બર સિલેક્ટ કરી લઉં જો અગિયારમા મહિનાનું તો હવે આ કેપ્ચા જ્યાં છે આપણે એન્ટર કરી લઈએ બાણું ઇઠ્યોતેર દોસ્તો જો તમે જાગૃત થશો તો તમારા ગામના બીજા વ્યક્તિઓને પણ જાગૃત કરી શકશો કંઈ વધારે પ્રોસેસ હોતી નથી તમારા મોબાઈલની અંદર આ માય રેશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની તેમાં તમારો મોબાઈલ નંબર અને પૂરું નામ નાખીને લોગ કરી લેવાનું ત્યારબાદ તમારો જે રેશન કાર્ડનો નંબર છે તમારે તેને નાખી અને તમે વિગતો ચેક કરી શકો છો ઠીક છે દોસ્તો હવે વિગતો બતાવવા ત્યાં હું ક્લિક કરીશ તો તમે જુઓ દોસ્તો આ બે રસીદો છે કેટલી છે બે રસીદો મારી સામે અહીંયા દેખાઈ રહી છે તો પહેલી રસીદ ઉપર હું અહીંયાથી હું ક્લિક કરીશ તો તમે જોજો કે તે રસીદની અંદર જે કંઈ વસ્તુ મને મળી હશે કે મળવા પાત્ર છે તેની આ પાકી રસીદ તમને અહીંયાથી મળશે તમે જોઈ લો અહીંયા તમને મળી ગયું છે ઘઉં વિનામૂલ્યે બાજરી જો બાજરી નહોતી મળી તો બાજરીની અવેજીમાં એટલે કે બાજરીના બદલામાં ચાર કિલો બાજરી મળવાની હતી તો તેની અવેજીમાં ચાર કિલો ઘઉં આપ્યા છે ચોખા પછી ઘઉં અને ચોખા આ રીતે ટોટલ મારી લેવાનું તમારે વીસ કિલો આમાં ચોખા થાય છે વીસ કિલો ઘઉં થાય છે ત્યારબાદ તમે આ બાજુ જુઓ કે ઘઉં ચોખાના પૈસા તમને અહીંયા ઝીરો ઝીરો દેખાડે છે તમારે કોઈ પણ રૂપિયો અહીંયા ચૂકવવાનો હોતો નથી ઠીક છે દોસ્તો આ પહેલી રિસિપ્ટ આપણે જોઈ ત્યારબાદ હવે જે બીજા નંબરની જે રિસિપ્ટ હતી તેને હું ચેક કરીને તમને બતાવું તો દોસ્તો આ બીજા નંબરની જે રસીદ હતી તેને હવે આપણે ખોલીને જોઈ લઈએ તેની અંદર રકમ લખીએ છીએ સો રૂપિયા અને દોસ્તો તે સાના સો રૂપિયા હતા તે પણ દોસ્તો તમે વાંચી શકો છો ખાદ્ય તેલ ખાદ્યતેલ તેલ એક કિલો મળવાનું છે જેની કિંમત સો રૂપિયા છે તેથી તમારે સો રૂપિયા ચૂકવવાના છે અને તેની આ તમને રસીદ આપેલી છે ઠીક છે દોસ્તો તો આવી રીતે તમારા રેશન કાર્ડની અંદર જેટલા કોઈ સભ્યો એડ હશે તે સભ્યોના પ્રમાણમાં જે કોઈ તમને જથ્થો મળતો હશે તે જથ્થો શું છે તે જથ્થો કેવી રીતે તમે જોઈ શકો છો પ્લસ તેની અંદર તમારે કેટલા પૈસા ચૂકવવાના છે તે પણ તમે અહીંયાથી જાણી શકો છો ઠીક છે દોસ્તો ત્યારબાદ આની અંદર તમારી એક પ્રોફાઇલ છે તે પ્રોફાઇલને તમારે દોસ્તો એડ એડિટ કરી લેવાની વ્યવસ્થિત રીતે કે જેથી કરીને અહીંયા તમારી પ્રોફાઇલ દેખાય છે ત્યાં તમારે ક્લિક કરી અને તેની અંદર જે જે કોઈ વસ્તુ માગતા હોય જેમ કે તમારે લોગ ઇન પિન સેટ કરવો હોય ત્યારબાદ તમારા રેશન કાર્ડને લિંક કરવું હોય તે વગેરે કાર્યો તમારે અહીંયાથી સૌથી પહેલાં કરી લેવા કે જેથી કરીને શું થશે કે ઝડપથી તમે આની અંદર પ્રોસેસ કરી શકશો હવે એનેથી એક વધારેની એક વસ્તુ હું તમને સમજાવું અહીંયા લખ્યું છે આધાર ઈ કેવાયસી તો દોસ્તો તમારા રેશન કાર્ડમાં જેટલા કોઈ નામ એડ હોય તે નામની સાથે તે વ્યક્તિનું આધાર કાર્ડ લિંક છે કે નહીં તેની પ્રોસેસ પણ તમે અહીંયાથી કરી શકો છો જે આધાર એ કેવાયસી છે લખ્યું છે ત્યાં તમે ક્લિક કરો એટલે તમે તો સૂચવો તેના પગલાં શું છે તે તમને અહીંયા સૂચવે છે તેમાં સૌથી પહેલાં તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જેથી તમારા આપણે ફેસ રેડની એક એપ્લિકેશન આવે છે આધાર કાર્ડનું એ કેવાય સી કરવા માટે તમારે જે સેલ્ફી લેવાની હોય છે તેના માટેની આ એપ્લિકેશન તમારે સૌથી પહેલાં ડાઉનલોડ કરવાની છે ત્યારબાદ અહીં નીચે જે લખ્યું છે કાર્ડની વિગતો મેળવો તેને ક્લિક કરીને જે કોઈ વ્યક્તિની એ કેવાયસી બાકી હોય તે તમે અહીંયાથી કરી શકો છો ત્યારબાદ દોસ્તો તમારા અનાજની દુકાનમાં ગોડાઉનની અંદર કેટલો સ્ટોક છે તે જોઈ શકો છો તમારા રેશન કાર્ડને લગતી સેવાઓ અહીંથી જાણી શકો છો ત્યારબાદ તમારે મેળવેલ જથ્થાની વિગતો જોઈ શકો છો તમારા રેશન કાર્ડની વિગત એટલે કે તમારા રેશન કાર્ડમાં કેટલા મેમ્બરો એડ છે તે પણ તમે અહીંયાથી ચેક કરી શકો છો ઠીક છે દોસ્તો ત્યારબાદ તમને કોઈ ફરિયાદ હોય તો તે ફરિયાદ પણ તમે દોસ્તો અહીંયાથી ડાયરેક્ટલી કરી શકો છો તો તેના માટે અહીંયા લખ્યું છે ફરિયાદ નિવારણ તેના પર દોસ્તો તમારે ક્લિક કરવાનું ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો જો આ ફરિયાદો જે કરેલી છે તમે પહેલાંથી તો તે તમને અહીંયા દેખાડશે અથવા ઉપર જે લખ્યું છે ફરિયાદ નોંધાવો ત્યાં તમારે ક્લિક કરી લેવાનું ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમે જો અહીંયા સૌથી ઉપર તમારું નામ તમારું એડ્રેસ આવતું હોઈએ એક બે ત્રણ લાઈનમાં તમારું એડ્રેસ લખી દેવાનું તમારો જિલ્લો તમારો તાલુકો તમારું ગામ તમારો મોબાઈલ નંબર તમારો ઈમેલ આટલી વસ્તુ તમારે અહીંયા સૌથી પહેલાં લખી લેવાની છે ત્યારબાદ તમારો વિષય કે તમે કયા વિષય ઉપર ફરિયાદ કરવા માંગો છો અનાજ ઓછું મળતું હોય કે જે જથ્થો દર્શાવેલો હોય તે આપ્યો ના હોય પૈસા જેટલા ચૂકવવાના હોય તેનાથી વધારે લીધા હોય કોઈ પણ વિષય હોય તે તમે અહીંયા ટાઈપ કરી શકો છો પ્લસ તેનું વર્ણન અહીંયા તમારે કરવાનું છે તે સમજાવવાનું છે તમે શું કહેવા માગો છો તે ફરિયાદમાં ત્યારબાદ જે તેની કોઈ ફાઇલ બાઇલ તમારી પાસે હોય તો ફાઇલ તમે અહીંયા જોડી શકો છો ના હોય તો કોઈ વાંધો નથી અને ખાસ કરીને ફાઇલ જો તમે દોસ્તો માય રેશન એપ્લિકેશન વાપરશો તો તેની અંદર રસીદમાં જે કોઈ જથ્થો જણાવવામાં આવ્યો છે અને તે ન મળતો હોય તો તમે તે ફાઇલને અહીંયા જોડી શકો છો સ્ક્રીનશોટ લઈને ત્યારબાદ આ કેપ્ચા કોડ અહીંયા દાખલ કરવાનો અને મોકલવું લખ્યું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તે તમારી ફરિયાદ અન્ન ગ્રાહક સુરક્ષા અધિનિયમ જે કોઈ હશે તેની કચેરી તેને તમારી ફરિયાદ અવશ્ય મળી જશે અને તેના પગલાં પણ લેવામાં આવશે તો આટલી ખૂબ જ સારી વ્યવસ્થા તમને અહીંયાથી મળશે ઠીક છે દોસ્તો ત્યારબાદ હેલ્પલાઇન નંબર સંપર્ક તે પણ તમે દોસ્તો અહીંયાથી કરી શકો છો તો માય રેશન એપ્લિકેશનનો દોસ્તો જરૂરથી યુઝ કરજો તમારા મોબાઈલમાં ઘણી બધી એપ્લિકેશનો હશે જે ના કામની હોય પરંતુ આવી કોઈ એપ્લિકેશનો તમે રાખજો જેથી કરીને તમારી સાથે જે કોઈ ભ્રષ્ટાચાર થતો હોય કે જે કોઈ તમારા હકની વસ્તુ તમને નથી મળતી અનાજમાં તો તે તમે ત્યાંથી જાણી શકશો તમારે જરૂર ના હોય તો કોઈ બીજા વ્યક્તિ જેવો ગરીબ છે જેઓનું ગુજરાન મોટાભાગે રેશન ઉપર ચાલતું હોય તો તેવાને ખાસ આ એપ્લિકેશન વિશે સમજાવજો તમે ભારતના નાગરિક છો તો તમારે એક આ ફરજ છે તો ફરજ તરીકે તમે એક કામ કરી શકો છો માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારો મોબાઈલ નંબર અને રેશન કાર્ડના નંબરથી લોગ ઇન થાવ ત્યારબાદ તેનો મળવાપાત્ર જથ્થો ચેક કરો અને તેની પાકી રસીદ મેળવો તેની અંદર તમારે કેટલા પૈસા ચૂકવવાના થયા છે અને ખરેખર એટલો જથ્થો તમને મળ્યો છે કે નહીં તે જુઓ દોસ્તો માની લો કે કોઈ એવું વિચારે કે મને એક કિલો તેલ નથી મળ્યું તો શું થયું તો દોસ્તો એક કિલો તેલ તમારા પૂરતું છે પરંતુ તમારા ગામની અંદર માની લો કે ચારસોથી પાંચસો ઘર હોય તો ઘર દીઠ એક કિલો તમે તેલ ગણો તો પાંચસો કિલો તેલ થયું ક્યાં ગયું તે તે એના રૂપિયા કેટલા થયા લો કે કોઈ બાજરીના અવેજીમાં ઘઉં લખેલા હોય કે ભાઈ બાજરી નથી તો તેના બદલામાં ઘઉં આપવાના છે રસીદમાં એવું લખ્યું છે પરંતુ તમને બાજરી નથી મળી એના અવેજીમાં જે ઘઉં આવવા જોઈએ તેના બદલામાં તે પણ નથી મળ્યા તો ચાર કિલો લો કે બાજરી મળવાની હોય અને તેના અવેજીમાં ચાર કિલો ઘઉં તે તમને નથી આપતા તો લો કે પાંચસો ઘર હોય તો પાંચ ચોકને વીસ બે હજાર કિલો ઘઉં થયા તેના પૈસા ગણો કેટલું મોટું કૌભાંડ થયું ઉપરાંત તમારી પાસે માની લો કે દોસ્તો અંદર રસીદમાં લખ્યું છે કે તમારી પાસેથી કોઈ પણ રૂપિયો નથી લેવાનો તેમ છતાં માની લો કે તમારી પાસેથી પચાસ પચાસ રૂપિયા લેવામાં આવે તો પાંચસો ઘરનો હિસાબ કરજો માની લો કે તમારે રસીદની અંદર લખ્યું છે કે તમારે સો રૂપિયા ચૂકવવાના છે અને તમારી પાસે એકસો વીસ કે એકસો ત્રીસ રૂપિયા લઈ લેવામાં આવે તો દોસ્તો તમારા ગામમાં જેટલા કોઈ ઘર હોય રેશન ધારકો તેના મલ્ટિપલ કરી લેજો એટલે તમને સમજમાં આવશે કે કેટલું મોટું આ કૌભાંડ કહેવાય ગુજરાતના નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ગામમાં આ તકલીફ છે અને મારા પોતાના ગામમાં પણ છે દોસ્તો હું હવે આની ઉપર એક્શન લઈશ એવો વિચાર છે તો દોસ્તો શું તમે શું કહેવા માગો છો તે પણ મને જણાવજો તમારા ગામમાં વિતરણનો વ્યવસ્થા કેવી છે તે પણ મને કહેજો કે તમને વ્યવસ્થિત રીતે અનાજ મળે છે કે નહીં અને જો દોસ્તો તમે પહેલેથી જ મારે એપ્લિકેશન વાપરતા હોય તો જે દોસ્તો નથી જાણતા તેઓને આ વિડીયો શેર કરજો અને હા તમારે દોસ્તો આ આધાર ઈ કહેવાય છે બાકી છે કે નહીં અને તે કેવી રીતે કરવું જો ના ખબર પડે તો મને કોમેન્ટ કરજો તો આપણે તેના પર એક વિડીયો બનાવી દઈશું ઠીક છે દોસ્તો તો દોસ્તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા આવે તો તેને સબસ્ક્રાઈબ કરજો ને તમારો કોઈ ક્વેશ્ચન રહી જતો હોય માય રેશન કે તમારા રેશન કાર્ડ તરફનો મને કોમેન્ટ કરજો તો આપણે તેનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું તમે દોસ્તો ટાઈમ જોજો અત્યારે રાત્રિના અગિયાર વાગ્યા છે તેમ છતાં હું આ વિડીયો બનાવી રહ્યો છું કારણ કે હું અત્યારે ફ્રી થયો છું તો વિચાર્યું કે મારા મનનો જે પ્રશ્ન છે તેના વિશે હું વિડીયો બનાવું તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો આવે શિવ ટાટા